અહીં વિદ્યાર્થીને પ્રશ્ન થયો ઓહ આમાં કેટલા ગન હશે આ લમગનમાંથી એક ઘન ટુકડો બહાર કાઢી તેમણે જોયું આવા બીજા ગનની ગણતરી કરી તો તેમને આઠ ગન એ કારમાં જોવા મળ્યા વળી ગણતરી કરી આ આઠ ગનની એક હાર એવી કુલ કેટલી હાર છે જોઈએ એક બે ત્રણ અને ચાર આમ ચાર હાર થઈ માટે આઠ ગુણ્યા ચાર બરાબર બત્રીસ ગન થયા ની કેટલી થપી હશે તેમણે વિચારીને ગણતરી કરી એક બે ત્રણ ત્રણ થપ્પી થાય એટલે આઠ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ બરાબર છન્નું થયા હા હવે ખબર પડી કે આમાં તો છન્નું ઘન સમાયેલા છે પણ વિદ્યાર્થીને ફરી પ્રશ્ન થયો આનું ઘનફળ કેટલું હશે એ માટે એમણે જાતે જ ગણતરી કરી એક ઘનની લંબાઈ એક સેમી પહોળાઈ એક સેમી અને ઊંચાઈ પણ એક સેમી હોય એટલે તેનું ઘનફળ એક સેન્ટીમીટરનો ઘન થાય એટલે એક ઘન સેમી કહેવાય તો અહીંયા છન્નું ઘન ધરાવતો એક લંબઘન કે જેની લંબાઈ આઠ સેમી પહોળાઈ ચાર સેમી અને ઊંચાઈ ત્રણ સેમી છે એટલે કે આઠ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ બરાબર છન્નું સેમી ઘન બરાબર છન્નું ઘન સેમી થાય હમ હવે ખબર પડી કે આમાં તો છન્નું ઘન સમાયેલા છે એટલે આનું ઘનફળ છું ઘન થાય આમ લમગન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણિયા ઊંચાઈ અહીં તેના મિત્ર સાથે વિદ્યાર્થીએ એક ઘન જોયો અને બંનેને પ્રશ્ન થયો આનું ઘનફળ કેટલું હશે હા વિદ્યાર્થીએ વિચારી લીધું કે આ ઘન એ લમગનનો જે એક ટુકડો છે એટલે એની લંબાઈ ત્રણ સેમી પહોળાઈ ત્રણ સેમી અને ઊંચાઈ પણ ત્રણ સેમી છે માટે ઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન બરાબર ત્રણ નો ઘન આમ આ ઘનનું ઘનફળ સત્યાવીસ ઘન સેમી થાય આ ઘનાકારનું ગનફળ કેટલું હશે જોઈએ અહીં આ ઘનાકારમાં તળિયામાં ચાર સમગનથી બનેલી એક હાર એવી ત્રણ હાર છે એટલે ચાર સેમી લંબાઈ અને ત્રણ સેમી પોળાઈ અને એક સેમી ઊંચાઈ એટલે તેનું ગનફળ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા એક બરાબર બાર ઘન સેમી થાય આ પગથિયા જેવી રચનામાં બીજા સ્ટેપમાં આપણે જોઈએ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક એટલે નવ ઘન સેમી ઘનફળ થાય અને ત્રીજી માટે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક એટલે છ ઘન સેમી ઘનફળ થાય એટલે કે છેલ્લા પગથિયા માટે એક ગુણ્યા ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ ઘન સેમી થાય આમ આ ગણાકારનું કુલ ગનફળ બરાબર બાર વધતા નવ વધતા છ વધતા ત્રણ બરાબર ત્રીસ ઘન સેમી થાય ચાલો ઘનફળ શોધવાની બીજી રીત જોઈએ અહીં એક લમઘન છે આ લમઘનનું ઘનફળ શોધીએ આ લમઘનમાં નીચેનો આધાર કે જેનું ક્ષેત્રફળ મેળવવા માટે જોઈએ તેની લંબાઈ વીસ સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે વીસ ગુણ્યા ત્રણ એટલે કે સાઠ ચોરસ સેમી થાય આ એક લંબચોરસ ને ઉપરા ઉપરી ગોઠવતા જ આ થપ્પીથી આ લંબઘન તૈયાર થયેલો છે અહીં પાંચ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ આ લંબઘન ધરાવે છે તો અહીંયા લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જ્યાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તો પાયાનું ક્ષેત્રફળ તો લમઘનનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થાય એટલે સાઠ ગુણ્યા પાંચ આમ આ લમઘનનું ઘનફળ ત્રણસો ઘન સેમી થાય અહીં એક ચોરસ કાગળ છે એની એક થપ્પી બનાવી અને એક ગનાકાર બનાવેલો છે આ ગનાકારનું ઘનફળ કેટલું હશે એ જાતે શોધો અહીં આ ગનાકારની લંબાઈ ચાર સેમી પોળાઈ ચાર સેમી અને ઊંચાઈ પાંચ સેમી છે